લખતરના કડો નજીકથી પસાર થતી વલભીપુર શાખા કે જેમાંથી ડી વન કેનાલ નીકળે છે, જે કેનાલ કડોથી ઓળખ જાય છે, તો એલએનટી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની કામગીરી સમયે ડી વન કેનાલ તોડવામાં આવી હતી ત્યારે તેઓની કામગીરી પૂર્ણ થઈ ગઈ. ત્યારે આ કેનાલ નવેસરથી બનાવી તો ખરી, પણ કેનાલની અંદરના ભાગમાં સિમેન્ટ કપચી રેતી દ્વારા કરવામાં આવતું પાકું કામ નહીં કરતા હાલ આ કેનાલમાં પાણી બંધ છે, જેને પગલે ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોની માંગને પગલે જો નર્મદા નિગમ દ્વારા આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ જગ્યા પર માટીનું ધોવાણ થઈ કેનાલ તૂટી પડે તેમ છે, જેથી નિગમ દ્વારા પાણી છોડી શકાય તેમ નથી અને એલએનટી કંપની દ્વારા અહીંયા કેનાલની અંદરના ભાગમાં સિમેન્ટ કપચી રેતીથી પાકી કેનાલ કરતા નથી, જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. હાલ લખતર તાલુકામાં વરસાદ નહીવત છે ત્યારે એલએનટી વિભાગની બેદરકારીના કારણે આ કેનાલ બંધ છે, જેને લઈને ખેડૂતોના ઉભા મૂળ સુકાયાની શક્યતા સેવાઈ રહી છે. કંપનીના વિભાગ દ્વારા આ યોગ્ય કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.